નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધોરણ 12 કોમર્સ વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આજે આપણે ટોપિક ભણવાનો છે સંચાલન વિજ્ઞાન, સંચાલન કળા અને સંચાલન વ્યવસ્થા. તો શરૂ કરીએ આજનો ટોપિક. તો પહેલું, સંચાલન એક વિજ્ઞાન. સંચાલન છે એને વિજ્ઞાન, સંચાલન છે એને કળા અને સંચાલન છે એને વ્યવસાય ગણી શકાય. આવું આપણે સ્વરૂપોમાં જોયું હતું. તો એ કઈ રીતે, આપણે ડિટેલમાં સમજીએ. વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત પ્રકારનું, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો પહેલા સંચાલનને આપણે વિજ્ઞાન કીધું, તો એ સમજવા માટે આપણે વિજ્ઞાનની વ્યાખ્યા સમજવી પડે. તો વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન આપણે કોને કહીએ? કે વ્યવસ્થિત પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન છે એને આપણે વિજ્ઞાન કહીએ. તો વ્યવસ્થિત જ્ઞાન એટલે કેવું જ્ઞાન? વિશિષ્ટ જ્ઞાન એટલે કેવું જ્ઞાન? તો જે જ્ઞાનમાં ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહેવાય. મતલબ કે એના નિયમો સ્થિર છે, ફિક્સ જ છે સિદ્ધાંતો. જેમ કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે શું? કે ભાઈ દરેક વસ્તુ એ પોતાની તરફ ખેંચે છે, પૃથ્વી પોતાની તરફ ખેંચે છે, ફિક્સ છે. કાર્યકારણનો સંબંધ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે એમાં દરેક વસ્તુ નીચે જ પડે છે, આ કાર્ય થયું. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ કે ગુરુત્વાકર્ષણ બળ છે. બરોબર છે? તો કાર્ય થાય છે એની પાછળ કાંઈક ને કાંઈક કારણ રહેલું છે, એ વિજ્ઞાન સમજાવી શકે છે. બરોબર છે? તો જેની અંદર આવા ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય એને આપણે વિજ્ઞાન કહી શકીએ. સંચાલન વિજ્ઞાનના લક્ષણો સેમ છે. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળશે. જેમ મેં તમને વિજ્ઞાન સમજાવ્યું, વિજ્ઞાન કોને કહેશો? વિજ્ઞાન કેવું હોય કે જેમાં ચોક્કસ ફિક્સ સિદ્ધાંતો છે અને કાર્યકારણનો સંબંધ છે. તો સંચાલનમાં એવું કંઈક છે. કેવી રીતે? વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરોનો સંબંધ, હકીકત, વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી વગેરે. વ્યવસ્થિત જ્ઞાન છે સંચાલનમાં કઈ રીતે? તો કે ભાઈ કઈ રીતે સંચાલન થાય એની આખી પ્રોસેસ છે. આયોજનથી શરૂઆત કરવાની, પછી આયોજન થઈ ગયા પછી શું કરવું, એમના શું લક્ષણો છે. સર્વવ્યાપકતા, જેમ વિજ્ઞાન છે દુનિયાના કોઈ પણ છેડે જાઓ પોતાના નિયમો નહીં બદલે, એ જ રીતે સંચાલન છે એ પણ બધે જ સ્વીકારાય છે, દરેક ક્ષેત્રમાં વપરાય છે. કારણ અસરનો સંબંધ, આપણે ઉપર કાર્યકારણનો સંબંધ જોયો. તો આપણે કહી શકીએ સંચાલનમાં કે જો સંચાલન સારું તો કંપનીનો નફો સારો, સંચાલન વ્યવસ્થિત તો એની સફળતા વ્યવસ્થિત છે. બરોબર છે? સંચાલન કાર્યક્ષમ નથી કામ કરતું તો સફળતા પણ મેળવી શકાતી નથી, તો સીધો જ સંબંધ છે. સંચાલન હકીકત, વિશ્લેષણ અને પ્રયોગોના આધારે થાય છે. જેમ વિજ્ઞાનના પ્રયોગો કરવામાં આવે એમાં પણ અમુક હકીકતો વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ, અને સંચાલનમાં પણ આવી રીતે આપણે હકીકતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઈ રીતે? તો કે ભાઈ આપણે આ વર્ષનું આયોજન બનાવતા હોય તો આગળના વર્ષોની જે માહિતી છે, હકીકતો માહિતી, એમનું વિશ્લેષણ કરીશું અને એના આધારથી આપણે નવું સંચાલન બનાવીશું. તો એમાં પણ હકીકતોનો વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમોની ચકાસણી, તો કે નિયમો છે એ બંનેમાં ફિક્સ સ્થિર હોય છે. મેં તમને કીધું એમ કે જે વિજ્ઞાનના નિયમો છે એ દરેક જગ્યાએ સરખું કામ કરે છે, એમ સંચાલનના નિયમો છે એ પણ ફિક્સ છે. સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો રહેલા છે. તો આ સિદ્ધાંતો શું છે સંચાલનમાં? જેમ વિજ્ઞાનમાં અમુક ફિક્સ સિદ્ધાંતો છે, એમ સંચાલનમાં એવા શું સિદ્ધાંતો છે? તો કે આ સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સિદ્ધાંતો તમને શું કરવા માટે મદદરૂપ થશે? કે તમારી પાસે જે સાધનો છે, જમીન, મૂડી, માણસો, યંત્રો, તો એનો તમે કઈ રીતે વ્યવસ્થિત ઇષ્ટતમ ઉપયોગ કરી શકો. તો સ
સંચાલનમાં અને વિજ્ઞાનમાં સામ્યતા જોવા મળે છે. એટલે જેવું કામ વિજ્ઞાનનું છે એવું જ કામ સંચાલનનું છે. આથી આપણે કહી શકીએ કે સંચાલન એક વિજ્ઞાન છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે, કારણ કે આમાં બધું શું છે, ફિક્સ જ છે, નિયમો છે, સિદ્ધાંતો છે, જેના કારણે તમે માહિતી નવી નવી મેળવી શકો છો. એટલે વિજ્ઞાન એટલે કે તમે નવી નવી માહિતી મેળવી શકો છો, એમ સંચાલન પણ તમને નવી નવી માહિતી શીખવે છે.